નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સ્વાધ્યાયમાં ક્યારેય રમાદ ન કરો. સદવિચારોના મહત્વના અનુભવ તો આપણને કહીને જ છીએ, પરંતુ તે વિશે દ્રઢ નથી રહી શકતા. જ્યારે કોઈ સારું પુસ્તક વાંચીએ છીએ કે સત્સંગ પ્રવચન સાંભળીએ છીએ ત્યારે ઈચ્છા થાય છે કે આ માર્ગ પર જ ચાલીએ, પરંતુ તેવો જ પ્રસંગ બદલાય કે બીજા જ પ્રકારના પૂર્વના અભ્યાસવાળા વિચાર ફરીથી મગજ પર કબજો જમાવી લે છે અને એ જ જૂનો ચીલાચાલુ કાર્યક્રમ ચાલવા લાગે છે. આમ જીવનને ઉત્કૃષ્ટ બનાવવાની આકાંક્ષા એક કલ્પના માત્ર રહી જાય છે, તેને ચરિતાર્થ થવાનો મોકો મોટે ભાગે આવતો જ નથી. ઉચ્ચ વિચારોને ખૂબ ઓછા સમય માટે આપણી મનોભૂમિમાં સ્થાન મળે છે. જેટલી વાર સત્સંગ સ્વાધ્યાયની તક મળે છે એટલા સમય માત્ર સારા વિચારો મસ્તિષ્કમાં રહી શકે છે. ત્યાર પછી તે જૂના ખરાબ વિચારો આંધી તોફાનની જેમ આવીને એ શ્રેષ્ઠ વિચારોની નાની એવી વાદળીને દૂર લઈ જાય છે. ખરાબ વિચારોમાં તાત્કાલિક લાભ અને આકર્ષણ સ્વાભાવિક રીતે જ વધારે હોય છે. લાંબા સમય સુધી અભ્યાસમાં આવતા રહેવાથી તેને મૂળ પણ ખૂબ ઊંડા થઈ જાય છે. તેને કાઢી નાખી નવા વિચારો શ્રેષ્ઠ વિચારોની સ્થાપના કરવી ખરેખર ખૂબ અઘરું કામ છે. 5-10 મિનિટ સુધી વાંચવા, સાંભળવા અથવા વિચારવા ચાહવાથી પરિષ્કૃત મનોભૂમિ તૈયાર થવાનું અને તે દ્વારા સત્કર્મોનો પ્રવાસ વહેવા લાગવાનું મુશ્કેલ છે. જેવા વિચારોને જેટલી તીવ્રતા અને નિષ્ઠાથી જેટલા વધુ સમય સુધી મસ્તિષ્કમાં નિવાસ કરવાની તક મળે છે તેવા જ વિચારોને મનોભૂમિની પ્રબળતા થતી જાય છે. લાંબા સમય સુધી સ્વાર્થપૂર્ણ વિચાર મનમાં રહે અને થોડા સમયમાં સદવિચારો મળે તો વધુ સમય રહેનારોનો પ્રભાવ ઓછો સમયવાળાને હરાવી દેશે. તેથી ઉત્કૃષ્ટ જીવનની વાસ્તવિક આકાંક્ષાઓ કરનાર માટે કેવળ એક માર્ગ છે કે મનમાં વધુ સમય સુધી પ્રૌઢ, વધુ પ્રેરણાદાયી અને ઉત્કૃષ્ટ કોટિના વિચારોને સ્થાન મળે. જેનું બહુમત હોય છે તેની જીત થાય છે. વહેતી ગંગામાં થોડું પણ ગંદુ પાણી પડે તો તેની ગંદકી અવશ્યકારક નહીં હોય, પરંતુ જો ગંદા નાળામાં થોડું ગંગાજળ નાખવામાં આવે તો તેને પવિત્ર બનાવી શકશો નહીં. જેવી જ રીતે જો મનમાં વધુ સમય માટે ખરાબ વિચાર રહેશે તો થોડા સારા વિચારને સ્થાન મળવાનું કેટલું કામ ચાલશે. યોગ્ય એ છે કે મોટા ભાગનો સમય એવી જ રીતે જેથી ઉચ્ચ ભાવનાઓને જ મનોભૂમિમાં વિચરતી રહે. સંત ઇમર્શનને તેના એક મિત્રએ પૂછ્યું, તમને ક્યારે સ્વર્ગના જવાનું કહેવામાં આવે તો આપ શું તૈયારી કરશો? સૌથી પહેલા પોતાના બધા પુસ્તકો બાંધી લઈશ, ઇમર્શન બોલ્યા. તેથી સ્વર્ગમાં અમારો સમય વ્યર્થ ન જાય. લોકમાનક તિલકને એક મિત્ર પૂછ્યું, તમારે નરકમાં જવું પડે તો તમે શું કરશો? પોતાની સાથે પુસ્તકો લઈ જઈશ, જેથી સ્વાધ્યાય દ્વારા નરકને પણ સ્વર્ગમાં ફેરવી નાખવાના વિચારો એકઠા કરી શકું. લોકમાન્ય બોલ્યા, ઉત્કૃષ્ટ અને પ્રૌઢ વિચારોને સૌથી વધુ સમય સુધી આપણા મગજમાં સ્થાન મળે એવી વ્યવસ્થા જો કરવામાં આવે તો થોડાક જ દિવસોમાં પોતાની ઈચ્છા, અભિલાષા અને પ્રવૃત્તિ તે દિશામાં ઢળતી જશે અને બાહ્ય જીવનમાં તે સાત્વિક પરિવર્તન સ્પષ્ટ થવા લાગશે. વિચારોની શક્તિ મહાન છે, તેનાથી અમારું જીવન તો બદલાય જ છે, સંસારનો નકશો પણ બદલાઈ શકે છે. પ્રાચીન કાળની જેમ જીવનમાં દરેક પાસા પર ઉત્કૃષ્ટ સમાધાન પ્રસ્તુત કરનાર સાધુ બ્રાહ્મણ જો ઉપલબ્ધ થયા હોત તો તેઓ પોતાના ઉજ્જવળ ચરિત્ર, સરળ મસ્તિષ્ક અને પરિપક્વ જ્ઞાન સાચું માર્ગદર્શન કરાવી શક્યા હોત તો કુમાર્ગ પર લઈ જનારી બધી ખરાબ પ્રવૃત્તિનું શમન થાત. પરંતુ આજે તેમના દર્શન દુર્લભ છે. જે દેશ, કાળ, પાત્રની સ્થિતિને ધ્યાનમાં રાખીને આજના બુદ્ધિવાદી સંઘર્ષમય યુગને અનુરૂપ
સમાધાન રજૂ કરીને જીવનને ઉત્કૃષ્ટ બનાવનાર વ્યવહારિક ઉત્તર આપી શકે આજે એવા બુદ્ધિજીવીઓ ક્યાં છે? તેનો અભાવ એટલો ખટકે છે કે ચારે તરફ સુમસામ ભાસે છે. ઋષિઓની આ ભૂમિ ઋષિ તત્વહીન થઈ ગઈ હોય એવું લાગે. બીજી કમનસીબી એ પણ છે કે સ્વાધ્યાયનું ઉપયુક્ત સાહિત્ય પણ ક્યાંય ક્યાંક દ્રષ્ટિગોચર થાય છે. આજના સંજોગોમાં ગમે તે રીતે પણ એવું સાહિત્ય શોધવું જોઈએ જે પ્રકાશ અને પ્રેરણા પ્રદાન કરવાની ક્ષમતા ધરાવતું હોય. તે વાંચવા માટે ઓછામાં ઓછો એક કલાક નિશ્ચય સ્વરૂપે નક્કી કરવો જોઈએ. ધીરે ધીરે સમજી વિચારીને તે વાંચવું જોઈએ. વાંચ્યા પછી તેના ઉપર મનન કરવું જોઈએ. જ્યારે પણ મગજ ખાલી હોય વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ. આજના સાધ્યમાં જે વાંચવામાં આવ્યું હતું તે આદર્શ સુધી પહોંચવાના માટેના આપણે પ્રયત્ન કરીએ છીએ. જે કાંઈ સુધારવા શક્ય છે તે ગમે તે રીતે તુરત જ શરૂ કરીએ. શ્રેષ્ઠ લોકોના ચરિત્રને વાંચવા અને પોતે પણ તેવું જ ગૌરવ પ્રાપ્ત કરવા માટે આ વાત વિચારવા આ રહેવું મન અને ચિંતનની દ્રષ્ટિએ જરૂરી છે. જેટલી વાર સુધી મનમાં ઉચ્ચ ભાવનાઓ પ્રવાસ વહેતો રહે તેટલું જ સારું. આવું સાહિત્ય આપણા માટે સજીવનીનું કામ કરશે. તે વાંચવાને પોતાના અત્યંત પ્રિય કામમાંનું એક બનાવી દેવું જોઈએ. સરળ વિચારોના સાચા માર્ગદર્શક ન મળવાના અભાવેથી પૂરતી સાચા સાહિત્યમાં સંભવ છે. આજે જટિલ વિચારવાળા લોકો બહુ છે. ધર્મના નામે આળસ, અકર્મણ્યતા, નિરાશા, દીનતા, કર્તવ્યની ઉપેક્ષા, સ્વાર્થવૃત્તિ, સંકુચિતતા, શિક્ષણ આપના સત્સંગની જેટલા દૂર રહીએ તેટલું સારું છે. ક્યાંથી પણ કોઈ પણ રીતે જીવનને સન્મુક્ત કરનાર સરળ શ્રેષ્ઠ વિચારોને મસ્તિષ્કમાં ભરવાના સાધનો એકત્રિત કરવા જોઈએ. સ્વાધ્યાય દ્વારા, સત્સંગ દ્વારા, મનન દ્વારા, ચિંતન દ્વારા જે રીતે પણ શક્ય હોય તેવી રીતે વ્યવસ્થા કરવી જોઈએ કે આપણું મગજ ઉચ્ચ વિચારધારામાં ડૂબેલું રહે. જો એવા પ્રકારના વિચારો મનમાં પોરવાય તેની ઉપયોગિતા સમજવા લાગે, તેને અપનાવવાથી આપણને આનંદ અનુભવાય તો સમજવું જોઈએ કે અડધી મંજિલ પાર કરી લીધી છે. ગીતામાં કહ્યું છે કે ન હિ જ્ઞાન સંદેશ પવિત્ર મિહ વિદતે, અર્થાત સંસારમાં જ્ઞાનને વધીને બીજો કોઈ શ્રેષ્ઠ પદાર્થ નથી. જો આપણે આ સંસારમાં સર્વશ્રેષ્ઠ વસ્તુ શોધવા માગતા હોઈએ તો અને અંતે જ્ઞાનને જ તે શ્રેષ્ઠતા આપવી પડશે. તેને પ્રાપ્ત કરીને સામાન્ય કક્ષાની યોગ્યતા અને પરિસ્થિતિઓને વ્યક્તિ પ્રત્યે ઉચ્ચ કક્ષાનું સ્થાન પ્રાપ્ત કરે છે. જ્ઞાનને જ પારસમણી કહ્યો છે. લોખંડ પારસનો સ્પર્શ કરી સોનું બની જાય છે કે નહીં, પારસ ક્યાં છે કે નહીં, આ વાતો શંકાસ્પદ છે. પરંતુ જ્ઞાનરૂપે પારસનો સ્પર્શ કરી તુચ્છ કક્ષાની વ્યક્તિ ઊંચામાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરી શકે છે એ નિર્વિવાદ સત્ય છે. જે જ્ઞાનને સંસારનો સર્વશ્રેષ્ઠ પદાર્થ કહ્યો છે તે જ્ઞાન વિદ્યા જ છે. શાળે જ્ઞાનનો તો કરોડો મનુષ્યોને છે. તેનાથી થોડા બાહ્ય વિકાસ તો જરૂરી થાય છે, પરંતુ આંતરિક મહાનતા કોઈની પણ નથી વધતી. આત્મનિર્ણાની, ચરિત્ર નિર્માણની, સત્પ્રવૃત્તિઓની ભાવનાઓ જાગૃત કરનાર સદવિચારને જ સાચું જ્ઞાન કહી શકાય. આ જ જીવનને સફળ બનાવનાર સર્વશ્રેષ્ઠ પદાર્થ છે. તે પ્રાપ્ત કરવા માટે આપણામાંથી દરેકે શક્તિ અનુસાર પ્રયત્ન કરવો જોઈએ. સંસારના સર્વશ્રેષ્ઠ તત્વજ્ઞાનને પ્રાપ્ત કરીને જીવન સફળ કરવા માટે, તેને શ્રેષ્ઠ દિશામાં વિકસિત કરવા માટે સ્વાધ્યાય જ મુખ્ય માધ્યમ છે. તેથી સ્વાધ્યાયને એક જરૂરી ધર્મ કર્તવ્ય માનવામાં આવે છે. શાસ્ત્રો કહે છે સ્વાધ્યાયનમાં પ્રમદ, અથવા સ્વાધ્યાયમાં આળસ ન કરો અને અહરણ સ્વાધ્યાયે દ્યચતર્થ, અર્થાત દિવસ રાત સ્વાધ્યાયમાં લાગેલા રહો. સતપથ બ્રાહ્મણમાં લખ્યું છે યાવણંત વાયમાં પૃથ્વી વિતન પૂર્ણ દદલોકમ જ્યોતિ ત્રિશતવા અંતે જ્યતિ ભૂવા સંચાયક્ષય પ્રિય
य एवम विद्वान हर स्वाध्याय मदिते अर्थात जेटलो पुण्य धन धान्य થી ભરેલું આ સમગ્ર પૃથ્વીને દાન આપવાથી મળે છે તેનાથી ત્રણ ગણું પુણ્ય તથા તેથી પણ વધુ પુણ્ય સ્વાધ્યાય કરનારને મળે છે. આ કથન પર આશ્ચર્ય કરવાની વાત કોઈ વાત નથી. ભાવનાઓને પ્રેરણા આપવાનો મુખ્ય આધાર સ્વાધ્યાયને જ એ તથ્ય માનવામાં આવ્યું છે. તેનાથી પ્રેરિત થઈ મનુષ્ય વિચાર અને કાર્ય સન્માનથી દિશામાં વિકસિત થાય છે અને એ જ વિકાસ ક્રમશ અંત અક્ષય પુણ્ય ફળ પ્રાપ્ત કરવાનું નિમિત્ત બને છે. શરીર વસ્ત્ર મકાન વગેરેની સફાઈ દરરોજ કરવી પડે છે કારણ કે તેના પર દરરોજ મેલ જામતો રહે છે. જેવી રીતે મન ઉપર પણ સંસારના ખરાબ વાતાવરણનો મેલ અને ખરાબ પ્રભાવ હંમેશા પડે છે તેની સફાઈ માટે સત્સંગ અને સ્વાધ્યાયનું ઝાડું લગાવવાની દરરોજ જરૂર છે. તેથી શાસ્ત્રકારોએ ભોજન સ્નાન શયન વગેરેની જેમ સ્વાધ્યાયને પણ નિષ્ઠકર્મ ગણ્યું છે. પાણી રહેતા જ તે ઝડપથી નીચેની તરફ આપમેળે વહેવા લાગે છે. તેવી જ રીતે મનનો સ્વભાવ હલકા કર્મો તરફ આકર્ષવાનો જ છે. જો તેને રોકવામાં ન આવે તો તે પશુ જેવી પ્રવૃત્તિઓ તરફ જ આગળ વધશે. પાણીને ઉપર લઈ જવું હોય તો દોરડું ડોર પંપ વગેરે વાપરવા પડે છે ત્યારે તે ઉપરની તરફ ચઢાવી શકાય છે. સ્વાધ્યાયને પણ એવું સાધન કહી શકાય છે કે જે મનરૂપી પાણીને કુમાર્ગ તરફ જતું રોકે. આ એ જ પંપ છે જે માનસિક વૃત્તિનો ઉચ્ચ માર્ગે ચઢાવીને તુચ્છ માનવીમાંથી મહાપુરુષાર્થની ભૂદેવોની શ્રેણીમાં લઈ જઈને બેસાડી દે છે. અનેક દુર્ગુણો દુર્ભાવ હાનિઓ સ્વાધ્યાયને આધારે સમજી શકાય છે. આત્મનિરીક્ષણ દ્વારા તેને શોધી શકાય છે અને પ્રયત્નપૂર્વક તેને છોડી શકાય છે. આત્મશોધન અને આત્મનિર્માણનું સૌથી મોટું વિધાન સ્વાધ્યાય જ માનવામાં આવ્યું છે. તેનાથી પરમાત્માની પ્રાપ્તિ પણ થાય છે. મહર્ષિ વ્યાસનું કથન છે, સ્વાધ્યાય યોગ સમય પત્યા પરમાત્મા પ્રકાશતે. અર્થાત સ્વાધ્યાય યુક્ત સાધનથી જ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. આપણે પોતાના વ્યક્તિગત અને રાષ્ટ્રીય ચરિત્ર નિર્માણ માટે સ્વાધ્યાયને મુખ્ય આધાર માનવો પડશે અને તેને જીવનને એક અનિવાર્ય જરૂરિયાત રૂપે જનજનને હૃદયગમ કરવાઓ પડશે. જે અનેક દુષ્ટ પ્રવૃત્તિઓ આપણા વ્યક્તિગત અને સામાજિક જીવનમાં ઘર કરી ગઈ છે તેનાથી થતા નુકસાનને સારી રીતે સમજી અને છોડી દેવાની પ્રેરણા આપવામાં સ્વાધ્યાયની શક્તિને મુખ્ય ઉપાય ગણવો પડશે. એવી જ રીતે જે સદભાવનાઓ અને સત પ્રવૃત્તિઓનો વિકાસ કરવો જરૂરી છે તેથી ઉપયોગિતા સમજવા અને ગ્રહણ કરવા માટે ઉત્સાહ પેદા કરવાનું કામ પણ સ્વાધ્યાયથી તેઓને સૌથી વધુ પ્રોત્સાહન આપવાથી શક્ય બની શકે છે. કોઈક મહાત્માને પૂછ્યું, મહાત્માજી આ રામાયણ સાચું માનવામાં આવે છે કે ખોટું? મહાત્માજીએ જવાબ આપ્યો, જ્યારે રામાયણની રચના કરવામાં આવી હતી ત્યારે હું નહોતો, તો હું કેવી રીતે કહી શકું કે તે સાચું કે ખોટું? હું તો માત્ર એટલે કહી શકું કે તે વાંચવાથી હું બરાબર થઈ ગયો છું. ઈચ્છો તો તમે પણ આ ક્રમ અજમાવી શકો છો. વાંચવાનું કાર્ય સ્વાધ્યાય નથી, સ્વાધ્યાય એ જ કહેવાશે કે જે આપણા જીવનની સમસ્યાઓ પર આંતરિક ગૂંચવણોનો પ્રકાશ પાડે છે અને માનવતાને ઉજ્જવળ કરનારી સત પ્રવૃત્તિને અપનાવવાની પ્રેરણા આપે છે. સાચો નિસ્વાર્થ આત્મીય મિત્ર મળવો તે ખૂબ સારું છે, પરંતુ આપણામાંથી ઘણાને આ બાબતમાં નિરાશ થવું પડે છે. પરંતુ સારા પુસ્તકો સહજ રીતે આપણા સારા મિત્ર બની જાય છે, તે આપણને સાચો રસ્તો દેખાડે છે, જીવન પથ પર આગળ વધવામાં આપણને સાથ આપે છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે સારા પુસ્તકો પોતાની પાસે હોય તો સારા મિત્રનો અભાવ નથી લાગતો, પરંતુ હું જેટલા સારા પુસ્તકો અભ્યાસ કરું છું તેટલા જ તે મને ઉપયોગી મિત્ર જણાય છે. યાદ રાખો, જાગૃત દેવતાઓ પુસ્તકો જાગૃત દેવતાઓ છે.
તેનો અધ્યયન મનનન ચિંતન દ્વારા પૂજા કરવાથી તત્કાળ જ વરદાન મેળવી શકાય છે. આપણે નિયમિતપણે સારા ગ્રંથોનું અવલોકન કરવું જોઈએ. ઉત્તમ પુસ્તકોના અધ્યયને જીવનનું આવશ્યક કર્તવ્ય બનાવવું જોઈએ. બીજાઓની સાથે એવી ઉદારતા રાખો કે જેવી ઈશ્વરે તમારી સાથે રાખી છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.